नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 માં વિષય ગણિત માં ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ લેક્ચર નંબર 4 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અગાઉના લેક્ચર માં આપણે 3.2 કમ્પ્લીટ કરેલ હતું, ત્યારબાદ આજે ઉદાહરણ નંબર 2 જોઈએ। તો કે એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ, આપણે બહિષ્કોણનું માપ આપેલું છે, કેટલું છે? 45। तो तेनी बाजुओनी संख्या शोधो। तो सौ प्रथम आपणे आज उदाहरण नंबर 2 छे, अगाउ 3.2 में दाखला जोया एना जेवो ज छे। तो आपणे आवेलो तो बहिष्कोण छे तो एना बधा ज खूणाना मापनो सरवाळो, बार ना बधा ज खूणाना मापनो सरवाळो केटलो थाय छे? 360। जे आपणे अगाउ जोई गया बहिष्कोण नियमित छे तो एना बधी ज बाजुओना माप केवा हशे? सरखा। ते ज रीते बधा ज खूणाओना माप पण केवा थाय? बहिष्कोणना सरखा थाय। तो आपणे लई लखी बहिष्कोणना मापनो सरवाळो लगभग केटला थाय छे? 360। हवे आपने एक बहिष्कोणनुं माप आपेलुं छे 45। બહિષ્કોણનું માપ બરાબર 45 આપેલા છે, તો બાજુઓની સંખ્યા શોધો। તો આપણે બહિષ્કોણના ખૂણાઓની સંખ્યા મેળવીએ, તેના ઉપરથી આપણે બાજુની સંખ્યા મળી જાય। તો ખૂણાઓની સંખ્યા શોધવાનું સૂત્ર બહિષ્કોણના ખૂણાઓની સંખ્યા બરાબર શું લઈએ છીએ આપણે? 360 છેદમાં આપણે એક માપ આપેલું છે 45, તો અહીં શું મૂકીશું? 45। તો કે 360 ભાગ્યા 45, આપણે 360 ભાગ્યા 45 કરીશું એટલે કેટલા મળશે? 8। તો આ માપ શેનું મળ્યું આપણે? ખૂણાની સંખ્યા મળે છે કેટલી? 8। તો આપણે જોઈએ બાજુની સંખ્યા અને ખૂણાની સંખ્યા કેવી હોય છે? સરખી। તો આપણે લખીએ બહિષ્કોણમાં બાજુની સંખ્યા અને ખૂણાની સંખ્યા સમાન હોય છે। તેથી બાજુની સંખ્યા કેટલી મળશે આપણે? 8। તો અહીં લખી શકીએ બાજુની સંખ્યા 8 થશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે। તો ચતુષ્કોણના પ્રકાર આપણે અલગ અલગ જોઈએ તો લંબ, સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ, આ બધા શું છે? ચતુષ્કોણના પ્રકાર, જેના વિશે થોડીક તો માહિતી તમને અગાઉના ધોરણમાં મળેલી જ છે। તો અહીંયા આપણે જોઈએ કે ચતુષ્કોણના પ્રકારમાં સમલંબ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણની આકૃતિ અહીંયા તમને આપેલી છે। અહીંયા એક ચતુષ્કોણ છે એ બી સી ડી, આપણે આને નામ આપીએ। તો અહીં જોઈએ તો કે આ એરા મારેલા છે, એ બે બાજુઓ છે એ બી અને સી ડી, એ એકબીજાને કેવી છે? સમાંતર। જ્યારે એ ડી અને બી સી એ સમાંતર બાજુઓ છે નહીં। તો આના ઉપરથી આપણે એક એવો ગુણધર્મનો લખી શકીએ કે અહીં સમાંતર સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ પરસ્પર સમાંતર હોય છે। તો આપણે અહીં લખી શકીએ સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ પરસ્પર સમાંતર હોય છે। તો અહીંયા આપણે આ ચતુષ્કોણમાં કઈ બાજુ સમાંતર મળે છે? તો કે એ બી બરાબર સી ડી, તો અહીં લખી શકીએ એ બી સમાંતર
सीडी अहीं एबी अने सीडी समांतर, तो समांतर माटे बे ऊभा लीटा वडे दर्शावतुं एबी बाजू अने सीडी बाजू, एटले एना ऊपर शुं करवानुं रेखा दोरवानुं होय छे रेखाखंड। त्यारबाद बीजो चतुष्कोण आपणे लईए पी क्यू आर ने एस, तो अहीं पण जोईए तो कि आ पी क्यू बाजू अने आर एस बाजू एकबीजाने केवी थशे परस्पर समांतर, ज्यारे आर क्यू अने एस पी एकबीजाने समांतर थशे नहीं। तो अहीं एस आ समांतर पी क्यू आ बे बाजू केवी मळशे एकबीजाने समांतर मळशे। त्यारबाद आपणे पतंग आकार चतुष्कोण तेनो आकार जोईए, तो पतंग जेवो आपणे जोई शकीए छीए। तो अहीं आपणे जोईए तो एने नाम आपीए ए बी सी अने डी, तो अहीं पास पासेनी बे बाजुओ छे आ ए बी अने ए डी, एनी एक जोड बने छे ई केवी छे लंबाई समान छे। ई ज रीते बी सी अने सी डी आ बे बाजुनी एक जोड बने छे एना माप पण केवा छे समान, तो आपणे लखी शकीए के पास पासेनी बाजुओनी फक्त बे जोड़ समान लंबाईनी होय छे। एटले पास पासेनी बाजू तो कई छे एक ए बी अने ए डी, तो आपणे एम लखी शकीए ए बी नुं माप हशे एटलुं ज माप कोनुं हशे ए डी नुं माप, એટલે કે આ બાજુ અને આ બાજુના માપ સમાન હશે। ત્યારબાદ બી સી અને સી ડી આ એક બીજી બાજુની જોડ થઈ બી સી અને સી ડી, તો જો માપ સરખા હોય એટલે એના આપણા એ કંઈ સિંગલ લાઇન એટલે આ બે માપ સરખા છે, આ ડબલ લાઇન એટલે કે આ બે માપ સમાન છે એ રીતે દર્શાવી શકીએ। તો અહીં એ બી અને એ ડી સમાન થશે, બી સી અને સી ડી સમાન થશે, તો આપણે કેટલી જોડ મળી તો કે બે જોડ, એટલે કે બે જોડ સમાન લંબાઈની હોય છે। ત્યારબાદ વિકર્ણ પરસ્પર કાટખૂણે હોય છે, આના વિકર્ણ આપણે લંબાવીએ તો એ હંમેશા કેવા મળશે આપણા આમ આમ રીતે લગ, આના વિકર્ણ શું થશે એ સી અને બી ડી, એટલે વિકર્ણ કઈ રીતે મળે છે બિંદુ છે એની સામેનું બિંદુ આપણે જોડીએ તો એક વિકર્ણ મળશે એ સી અને બીજો વિકર્ણ એ ડી। તો આ વિકર્ણ છે પરસ્પર કાટખૂણે હોય છે, એટલે અહીંયા આપણે જે ખૂણો બનશે આ બાજુ કેટલાનો બનશે 90, આ બાજુ 90, આ બાજુ 90 અને આ બાજુ 90। બીજું એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે। ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણ, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ તો આપણે અહીં આકૃતિ જોઈએ તો એક આકૃતિ આપેલ છે એ બી સી અને ડી, તો એમાં જોઈએ તો કે એ બી અને સી ડી એ બે બાજુના માપ કેવા છે સમાન, તો એને આપણે એક સિંગલ લાઇન ઉડામ દર્શાવીએ એટલે આ બે બાજુના માપ સમાન છે। ત્યારબાદ એ ડી અને બી સી, તો અહીંયા જોઈએ તો કે આ બે બાજુના માપ સમાન છે તો એને બે લીટા વડે દર્શાવેલ છે, તો આપણે લખી શકીએ કે એ બી બરાબર શું થશે તો કે સી ડી, આ બે બાજુના માપ સમાન થશે। ત્યારબાદ એ ડી અને બી સી આ પણ બે બાજુના માપ કેવા થશે સમાન થશે, તો અહીંયા આપણે લખી શકીએ કે સામ સામેની બાજુની જોડ સમાંતર હોય છે, તો અહીં એ બી બાજુ અને સી ડી બાજુ આ એકબીજાને કેવી છે સમાંતર, તે જ રીતે બી સી બાજુ અને એ ડી બાજુ તે પણ એકબીજાને કેવી થશે સમાંતર થશે। ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુની લંબાઈ સમાન હોય છે, એટલે કે એ બીનું માપ જેટલું હશે એટલું જ માપ કોનું હોય સી ડી બાજુનું, તે જ રીતે બી સીનું માપ હશે એટલું જ માપ કોનું હશે એ ડી બાજુનું હશે। ત્યારબાદ સામ સામેના ખૂણાના માપ સમાન હોય છે, તો અહીંયા આપણે જોઈએ તો કે ખૂણા એનું માપ જેટલું હશે એટલું જ માપ કોનું હશે ખૂણા સીનું, તો આપણે લખી શકીએ કે ખૂણો એ ઇક્વલ ટુ ખૂણો સી, તે જ રીતે ખૂણો બી ઇક્વલ ટુ ખૂણો ડી, એટલે કે આ બે બાજુના માપ સરખા હોય તો આપણે લખી શકીએ કે ખૂણો બી બરાબર ખૂણો ડી। ત્યારબાદ પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે, તો પૂરક ખૂણાઓ એટલે શું તો કે પાસ પાસેના બે ખૂણાનો આપણે સરવાળો કરીએ તો જવાબ કેટલો મળવો જોઈએ 180, એટલે કે આ બે ખૂણાઓ લઈ આપણે એ અને ડી એ એકબીજાને કેવા થાય પૂરક થાય, તે જ રીતે ડી અને સી એકબીજાને પૂરક થાય, તે જ રીતે બી અને સી એકબીજાને પૂરક થાય, તે જ રીતે એ અને બી, એટલે ચતુષ્કોણના કોઈ પણ પાસ પાસેના બે ખૂણાઓ લઈ એનો સરવાળો જો 180
આપણે કરો એ કેવા થશે પૂરક થશે ત્યારબાદ તેના વિકર્ણ એકબીજાને છેદ બિંદુમાં દુભાગે છે તો આના વિકર્ણ દોરીએ તો કે એ ની સામેની બાજુ કઈ મળશે સી ત્યારબાદ ડી ની સામેની બાજુ કઈ મળશે બી તો આ છેદ બિંદુ મળ્યું આપણે એને નામ આપ્યું ઓ એટલે કે એકબીજાને શું કરે છે દુભાગે છે એટલે કે છેદે છે તો આ છે એ બધા શું થઈ ગયા સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આનો ઉપયોગ કરી આપણે ઉદાહરણ નંબર 3, 4, 5 ગણવાના થશે જેમાં બાજુના માપ આપેલા હોય 2 થી 3 એમાંથી એક બાજુનું માપ મેળવવાનું હોય એ જ રીતે ખૂણાના માપ મેળવવાના એમાં આ ગુણધર્મનો ઉપયોગ થશે ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણ પરથી જ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના પાછળ 3 ભાગ છે સમબાજુ ચતુષ્કોણ લંબચોરસ અને ચોરસ એ ત્રણેયને શું કહેવાય વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ તો આપણે જોઈએ સમબાજુ ચતુષ્કોણ તો એક ચતુષ્કોણ લઈએ આપણે પી ક્યુ આર અને એસ તો સમબાજુ ચતુષ્કોણ એવો શબ્દ આવેલો છે એટલે આ બધી બાજુના માપ કેવા છે સરખા તો આપણે બધી બાજુને સરખા માપ છે એટલે સંજ્ઞા વડે દર્શાવેલ છે તો બાજુના માપ આપણે શું લખી શકીએ તો કે પી ક્યુ બરાબર શું થાય ક્યુ આર બરાબર આર એસ અને પી એસ આ રીતે બધી બાજુના માપ સમાન છે એટલે આપણે આ રીતે લખી શકીએ ત્યારબાદ વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે તો આને વિકર્ણ એટલે કે એસની સામેની બાજુ ક્યુ થશે પીની સામેની બાજુ આર તો કોઈ પણ બિંદુ અહીંયા આપણે નામ આપીએ અને ઓ તો આ વિકર્ણ છે અહીંયા ખૂણો બનશે એ કેટલાનો બનશે 90નો એટલે કે કાટખૂણે દુભાગે છે આ બાજુ પણ 90 થશે આ બાજુ પણ 90 આ બાજુ પણ 90 થશે ત્યારબાદ સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો ધરાવે છે એટલે ઉપર જે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો ભણી ગયા એ બધા જ ગુણધર્મો સમબાજુ ચતુષ્કોણને લાગુ પડે છે ત્યારબાદ આપણે જોઈએ તો કે લંબચોરસ તો કે લંબચોરસ એક આપણે દોરેલ છે એને નામ આપેલા છે કે એલ એમ અને એન તો લંબચોરસ માટે આપણે જોઈએ તો કે સામસામેની બાજુના માપ કેવા હોય છે સરખા તો કે અહીં કે અને એલ અને એન અને એમ એ બે બાજુના માપ કેવા છે સરખા તો આપણે એમ લખી શકીએ કે એલ બરાબર એન એમ તે જ રીતે એન કે અને એમ એલ એ બે બાજુના માપ કેવા છે સરખા એટલે એન કે બરાબર એમ એલ એ પણ લખી શકીએ ત્યારબાદ કીધું છે દરેક ખૂણા કાટખૂણા હોય છે તો અહીં આપણે જોયું કે એમ એલ અને કે એલ આ બે વચ્ચે જે ખૂણો બને છે બે બાજુ વચ્ચે એ કાટખૂણો થશે તે જ રીતે એન અને કે અને એલ એ બે બાજુ વચ્ચેનો ખૂણો પણ કેવો બનશે કાટખૂણો તે જ રીતે ઉપરની બાજુ કે એન અને એન એમ કાટખૂણો બનશે તે જ રીતે એમ એલ અને એમ એન ત્યાં પણ શું બનશે કાટખૂણો એટલે કે કેટલા ટોટલ કાટખૂણા થશે કે 4 લંબચોરસમાં 4 કાટખૂણા થશે ત્યારબાદ વિકર્ણની લંબાઈ સમાન હોય છે આપણે અહીંથી વિકર્ણ લઈએ તો કે આ એનની સામેની બાજુ છે એલ તે જ રીતે કેની સામેની બાજુ એમ તો આ વિકર્ણ થશે એન એલ અને કે એમ એની માપ કેવા થશે સમાન તો આપણે એમ લખી શકીએ કે એમ બરાબર એન એલ ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો કોણ ધરાવે છે તો કે લંબચોરસ છે અગાઉ આપણે ગુણધર્મો જોઈ ગયા ખૂણાના માપ સરખા હોય છે બાજુ બાજુના બે ખૂણાઓ એકબીજાને પૂરક હોય છે વિકર્ણ એકબીજાને છેદે છે એ બધા ગુણધર્મો ક્યાં લાગુ પડશે તો કે લંબચોરસને લાગુ પડે છે ત્યારબાદ આપણે જોઈએ તો કે ચોરસ તો કે એક આકૃતિ આપેલી છે ચોરસની એ બી સી અને ડી તો કે ચોરસ છે એમાં બધી બાજુના માપ કેવા હોય છે સરખા તો આમાં પણ આપણે લખી શકીએ એ બી બરાબર બી સી બરાબર સી ડી બરાબર એ ડી એટલે કે બધી જ બાજુના માપ કેવા થશે સરખા સમાન લંબાઈની બાજુઓ ધરાવતો લંબચોરસ પણ આપણે આને ચોરસને કહી શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ બધા જના ગુણધર્મોમાં કેમ આવી જશે તો કે ચોરસ એટલે કે આજે આપણે ત્રણેય જોયા સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ એ બધાના ગુણધર્મો કોણ ધરાવે છે ચોરસ ધરાવે છે એટલે કે ખૂણાઓ છે એ કાટખૂણે છેદે છે બે બાજુનો ખૂણાનો સરવાળો પૂરક હોય છે સામસામેના ખૂણાના માપ આપણે મેળવી શકીએ છીએ બધાનો ઉપયોગ કરી આપણે ઉદાહરણમાં જોઈશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 3 જોઈશું તો કે આકૃતિમાં દર્શાવેલ સમાંતર બાજુ ચતુષ્કોણ
पी क्यू आर ने एस नी परिमिति शोधो। तो आप जी गया कि समांतर बाजु चतुष्कोण की परिमिति एट तो चार बाजु पी क्यू क्यू आर आर एस एस पी आ बदा शूँ करव पड़े अपने सरवाड़ो करव पड़े। अँ आप जो है तो कि बे बाजू पी क्यू और क्यू आर मप अपनी पास आप बार सात बाकी बाजू मप शू है शोधवाना है। तो अगर आप समांतर बाजु चतुष्कोण गुणधर्मों विषय अभ्यास कर गया कि जेमा साम सामे बाजू मप के सरखा हो तो अँ पी क्यू बराबर शू आर ने एस एज रीते क्यू आर बराबर शू लखी सके आप पी ए एस। तो आप लखी साम सामे बाजू माप समान होवाथी शू थशे तो के पी क्यू बराबर एस आर एनु माप आपेलू छे बार सेमी। त्यार बाद आर क्यू बराबर शू लखाए एस पी एनु माप आपेलू छे सात सेमी एटले के आ माप आपणे केटलू मळी गयू बार सेमी अने आ माप सात सेमी। हवे एनी परिमितिनू सूत्र एटले के चारे बाजुनो सरवाळो थशे तो आपणे लखीए समांतर बाजु चतुष्कोणनी परिमिति बराबर पी क्यू प्लस क्यू आर प्लस आर एस प्लस एस पी। तो के पी क्यू नु माप छे बार सेमी क्यू आर नु माप छे सात सेमी आर एस नु माप छे बार सेमी अने एस पी नु माप छे सात सेमी। तो के आ बधा नु शू करवो पड़े आपणे सरवाळो करवो पड़े तो के बार प्लस सात ओगणीस अने बार प्लस सात ओगणीस प्लस ओगणीस लखेला थई जशे आड़त्रीस। तो आनो जवाब शू मळशे आपने परिमिति केटली मळी तो लखवानुं पी क्यू आर एस नी परिमिति आड़त्रीस आपने सेमी में माप आपेला छे एटले पाछळ शू लखवानुं आड़त्रीस सेमी थशे। त्यारबाद उदाहरण नंबर चार आकृति में बी ई एस टी नाम आपेलू छे बी ई एस ने टी समांतर बाजू चतुष्कोण है आप केवो छे एक समांतर बाजू चतुष्कोण। तो एक्स वाय जेड ना मूल्य शोधो। तो अँ आप जोईए तो कि एक्स नु मूल्य अहीं मेळवानुं छे एटले के आ खूणानुं माप थयुं एज रीते अहीं वाय खूणो बनशे आ एनो बहिष्कोण थयो ज्यारे जेड छे ई अंतकोण छे एटले बे अंतकोण अने एक बहिष्कोण मेळवानो थशे। तो आपणे समांतर बाजु चतुष्कोण आपणे आमां बाजुना माप मेळवाना तो आमां छे खूणाओना माप मेळवाना। तो समांतर बाजु चतुष्कोणमां आपणे जोई गया के सामसामेना खूणाओना माप केवा होय छे सरखा होय छे। तो आपणे अहीं जोई शकीए के एक्स छे एना बराबर अहीं सो माप आपेलू छे अहीं भी एटले खूणो बी बराबर खूणो एस थशे। तो आपणे माप केटलू मळशे सो तो आपणे लखी शकीए समांतर बाजु चतुष्कोण में सामसामेना खूणाओना माप समान होवाथी खूणो बी इक्वल टू खूणो एक्स तो के बराबर केटला थशे सो। तो आपणे शू लखी शकीए खूणो एक्स बराबर सो एटले के साम सामेना खूणाना माप केवा होय छे सरखा होय छे। ते ज रीते आपणे जोईए तो कि आ रेखा उपर एक्स ने वाय एक्स ने वाय एकबीजाना केवा थशे अणुकोण तो के एक्स नुं माप आपणे सो मळे छे तो वाय नुं माप पण केटलुं मळशे सो। तो आपणे लखी शकीए माप खूणो एक्स बराबर खूणो वाय बराबर आपणे माप केटलुं मळशे सो। तो आ एकबीजाना शू थशे अनुकोण। आ माप आपणी पासे वाय केटलुं आव्युं सो। तो आपणे जोईए तो कि आ वाय अने झेड आ शू थशे रैखिक जोड़ना खूणाओ एटले के आ बे खूणाना मापनो सरवाळो केटलो थाय एकसो ने एसी तो के झेड प्लस सो बराबर एकसो एसी थवा जोईए। तो आपणे लखीए
माप खूणो जेड प्लस वाय बराबर 180, तो के वाय नुं माप आपणी पासे आवी गयुं छे, केटलुं छे 100 बराबर 180, तो जेड बराबर केटला मळशे 180 माइनस 100, तो के जेड बराबर केटला मळ्या 80, तो के आपणे त्रणेय खूणाना माप मळी गया, एक्स वाय ने जेड लखवानुं हती। माप खूणो एक्स बराबर 100, वाय बराबर 100 અને ઝેડ બરાબર 80 થશે। ત્યારબાદ ઉદાહરણ નંબર 5, સમાંતર બાજુ ચતુષ્કોણ આર આઈ એન જી માં જો માપ ખૂણો આર બરાબર 70 હોય તો બીજા ખૂણાના માપ શોધો। તો આ ચતુષ્કોણ છે, ટોટલ આમાં ખૂણા કેટલા છે? 4, તો કે આર આઈ એન અને જે એક ખૂણો આયા બનશે, એક એન પાસે અને એક જી પાસે, આપણે એક ખૂણાનું માપ આપેલું છે, તો બાકીના 4 ખૂણાના માપ મેળવવાના કીધા છે। તો આપણે અગાઉ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મમાં જોઈ ગયા ખૂણાઓને, એમાં શું હતું, સામસામેના ખૂણાના માપ કેવા હોય છે, સરખા હોય છે। તો અહીં ખૂણો આર છે અને સામે માપ ક્યુ થશે, ખૂણો એન, તો બેના માપ સરખા હોવાથી શું લખી શકાય, સામસામેના ખૂણાના માપ સમાન હોવાથી ખૂણો આર બરાબર ખૂણો એન, તો કે આરનું માપ કેટલું આપેલું છે 70, તો ખૂણો એન બરાબર કેટલા મળી ગયા આપણે 70, તો અહીં લખીએ ખૂણો એન બરાબર 70। ત્યારબાદ હવે આ માપ લઈએ, આપણે જીનું માપ મેળવવું છે, તો જી અને આર આ એકબીજાના કેવા થશે, પૂરક ખૂણાઓ થશે, એટલે કે આ બે ખૂણાઓનો સરવાળો કરીએ તો કેટલા મળે 180। તો આપણે માપ ખૂણો જી પ્લસ આર બરાબર 180 કૌંસમાં લખવાનું, પૂરક ખૂણાઓ હોવાથી, તો આનું માપ આપણી પાસે આવી ગયું છે 70, તો જીનું માપ કેટલું મળશે 70 ઓલી બાજુ જશે એટલે માઇનસ થશે 180 માઇનસ 70, તો માપ ખૂણો જી બરાબર કેટલા મળશે 110, તો આ માપ કેટલું મળ્યું 110। હવે આપણે જોઈએ તો કે આ એક જીની સામેની બાજુ કઈ છે, આઈ, તો કે આ એકબીજાના સામસામેના ખૂણાઓ થયા, તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જોઈ ગયા કે સામસામેના ખૂણાના માપ કેવા હોય છે, સરખા, તો અહીંયા લખીએ ખૂણો જી બરાબર શું થશે, ખૂણો આઈ, તો કે એના બરાબર આપણે આઈ જીનું માપ આપેલું છે 110, તો કે આઈ બરાબર પણ શું થશે 110। આમ આપણે ચારેય ખૂણાઓના માપ મળી ગયા, જો આ ચારેય ખૂણાના માપનો સરવાળો આપણે ચેક કરી લેવાનો કેટલો થશે 360। ત્યારબાદ ઉદાહરણ નંબર 6, આકૃતિમાં એચ ઈ એલ પી હેલ્પ એક સમાંતર બાજુ ચતુષ્કોણનું નામ આપેલું છે એચ ઈ એલ અને પી, જ્યાં ઓ ઈ બરાબર 4, એટલે કે આટલો ભાગ તમને કેટલો આપેલો છે 4, તો એચ એલ એટલે કે આ ભાગ મેળવવાનો છે, એચ એલ પીઈ કરતાં 5 વધારે છે, આ એચ એલ આખો ભાગ છે વિકર્ણ, એ આ પીઈનું જેટલું માપ મળે એના કરતાં કેટલો છે 5 વધારે છે, તો શું મેળવવાનું છે ઓ એચ શોધો, એટલે કે આટલો ભાગ આપણે શોધવાનો છે। તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ગુણધર્મો શીખી ગયા, બે વિકર્ણો એકબીજાને છેદે છે, એટલે કે આ વિકર્ણ છે પીઈ એના બે ભાગ થશે ઓ પાસેથી, તો આપણે આમ લખી શકીએ તો કે પીઓ બરાબર ઓઈ હોવાથી આપણે ઓઈ આપેલું છે માપ 4, તો પીઓ બરાબર પણ કેટલું થશે 4, એટલે કે આ માપ આપણે કેટલું મળ્યું 4, તો હવે આખો સરવાળો કરી પીઈ બરાબર, તો પીઓ પ્લસ ઓઈ એટલે કે 4 + 4, એટલે પીઈનું માપ કેટલું મળી ગયું 8। હવે આપણે રકમમાં એમ કીધું છે કે એચ એલ પીઈ કરતાં 5 વધારે છે, તો કે આ એચ એલ આપણે એની કિંમત લઈએ, એચ એલનું માપ છે નહીં બરાબર, પીઈ એના કરતાં કેટલું વધારે છે 5, તો કે એમાં 5 ઉમેરીએ, તો પીઈમાં 5 ઉમેરીએ
आठ पी की किंमत है आठ, आठ प्लस पाँच एट के मिला तेर, तो के एच एल नु माप के मिलो आपने तेर, तो के आ माप अपनी पास आ गयु तेर। हवे आपने शू कीधु ओ एच शोधो एट के एच एल आखू है अर्धु शू थे ओ एच, कारण के एक बीजा ने दुभागे छे, तो आप आम लखी सकी ओ एच बराबर एच एल बाय टू, तो के एच एल नु माप अपनी पास है तेर भाग्या बे, तेर भाग्या बे करिए एटले केटला मळशे 6.5, तो ओ एच नु माप आपणे केटलुं मळशे 6.5। हवे जो अहींया आ माप पण आपणे केटलुं मळशे 6.5, बे नो सरवाळो करिए टोटल केटलुं मळी जाय छे आपणे 13 मळी जाय छे। विद्यार्थी मित्रों त्यारबाद उदाहरण नंबर 7 जोईए, तो के आर आई सी ई समबाजु चतुष्कोण छे, तो के आर आई सी ई तमने आकृति में आपेल ज छे, तो एक्स वाई जेड शोधो, तो अहीं आपणे जोईए एक्स वाई जेड शोधो अने तेनी सत्यार्थता पुरवार करो। अहीं आपणे जोईए तो के समबाजु चतुष्कोण छे, तो आपणे एना आ शू बतावेल छे विकर्ण, तो के ई नी सामे आई जोड़े एटले साम सामेनी बाजुनो विकर्ण बनशे अने सी नी सामे आर एटले बीजो विकर्ण बनशे, बेनुं छेदबिंदु शू नाम आपेलुं छे ओ। तो आपणे जोईए तो के आना बे सरखा भाग थाय छे, तो ओ ई जेटलुं माप हशे एटलुं ज माप कोनुं हशे ओ आई नुं, तो आपणे अहीं लखीए अहीं ओ ई बराबर माप केटलुं छे एक्स, तो ओ ई जेटलुं माप छे एटलुं ज कोनुं होय ओ आई, तो अहीं लखी शकीए ओ ई बराबर ओ आई होवाथी ओ ई बराबर केटला थशे 5, कारण के अहीं लखी शकीए ओ आई बराबर 5 छे माटे। ते ज रीते हवे आ माप आपणे मळी गयुं 5, ए ज रीते सी ओ અને ઓ આર આ આખો વિકર્ણ છે એના એક સરખા બે ભાગ ઓ બિંદુએથી થશે, તો કે સી ઓ બરાબર ઓ આર લખી શકીએ, સી ઓ બરાબર ઓ આર, તો અહીં આપણે જોઈએ તો કે સી ઓ નું માપ કેટલું છે 12, તો ઓ આર એટલે કે આપણે વાય ની કિંમત મેળવવાની થશે, તો કે વાય બરાબર કેટલા મળશે 12 મળશે। त्यारबाद आपने आपेलू छे जेड, तो अहीं जो तो बधी बाजूना माप केवा छे सरखा, तो आपने एक बाजूनु माप आ माप आपेलू छे तेर, तो ई आर तेर छे, तो आ जेड नु माप पण केटलुं थशे तेर, तो आपणे एम लखी शकीए समबाजु चतुष्कोणमां बधी ज बाजूओना માપ સમાન હોય છે, માટે આપણે ઈ આર બરાબર શું લખી શકીએ આઈ આર, તો કે ઈ આર નું માપ છે 13, તો આઈ આર બરાબર કેટલા મળે 13, તો કે આઈ આર બરાબર શું આપેલું છે ઝેડ, તો કે ઝેડ ની કિંમત કેટલી મળી 13, તો આપણે લખી શકીએ કે એક્સ બરાબર કેટલા મળ્યા 5, વાય બરાબર 12 ને ઝેડ બરાબર તેર, ઓ ઈ બરાબર આપણે એક્સ હતું એટલે કેટલા મળ્યા 5। ત્યારબાદ ઉદાહરણ નંબર 8, આર આઈ એન ટી એક લંબચોરસ છે, આર ઈ એન ટી એક આપણે લંબચોરસ આકૃતિમાં આપેલ જ છે, તેના વિકર્ણ પરસ્પર દુભાગે છે એટલે આ ઓ બિંદુ પાસે દુભાગે છે, તો અહીં વિકર્ણ છે એ છેદ બિંદુ પાસેથી બે સરખા ભાગ કરે છે। ઓ આર નું માપ આપની પાસે આપેલું છે 2x+4 અને ઓ ટી નું માપ લાભાજુનું માપ પણ આપને આપેલું છે, તો એક્સ શોધો આપને કીધું છે, તો અહીં વિકર્ણ છે ટી ઈ અને આર એન બે કેવા છે એકબીજાના માપ સમાન થશે, એટલે કે ટી ઈ બરાબર આપણે શું લખી શકીએ આર એન। ત્યારબાદ જોઈએ તો કે ટી ઈ આ ટી વિકર્ણ છે એને છેદબિંદુ ઓ છે એ શું કરે છે આ બે સરખા ભાગ કરે છે, તો કે ટી ઓ બરાબર ઓઈ, ટી ઓ બરાબર ઓઈ થશે। ત્યારબાદ બીજો વિકર્ણ આર એન, તો એમાં ઓ આર બરાબર ઓ એન લખી શકીએ, તો હવે આપણે જોઈએ તો કે ટી ઈ એનું છેદબિંદુ ઓ છે એ બે સરખા ભાગ કરે છે ટી ઓ અને ઓ ઈ, પણ એના માપ પણ કેવા છે સમાન, અને ઓ આર બરાબર ઓ એન એના માપ પણ સમાન છે, તો આપણે ચારે આ માપ મળશે ઓ આર બરાબર ટી ઓ લખી શકીએ, તો કે ટી ઓ બરાબર ઓ આર થશે, તો આપણે એના માપ આપેલા છે ટી ઓ બરાબર કેટલા છે 3x+1 બરાબર ઓ આર આપેલા છે
टू एक्स प्लस चार, तो कि एक्स की किमत मेलवा माटे टू एक्स है डाबी बाजू आवशे एटले माइनस थशे, एक है जमणी बाजू जशे एटले निशानी चेन्ज एटले माइनस थशे। त्रण एक्स माइनस टू एक्स एटले के एक्स चार मे एक जाए के त्रण, तो आम एक्स की किमत के आपने त्रण मे। तो विद्यार्थी मित्रों अँ आप लेक्चर नंबर चार पूर्ण करीश।